તમે વ્યક્તિત્વ વિના વિશ્વમાં કાર્ય કરી શકતા નથી પરંતુ તમારે એક વ્યક્તિત્વ સાથે અટકી રહેવાની જરૂર નથી જ્યારે સભાનપણે તમે તેને પહેરો છો ત્યારે કાર્ય પૂરતું તે ત્યાં હોય છે પણ તમે તે નથી બની જતા કારણ કે આજકાલ દરેક જગ્યાએ માહિતી મળે છે અને તમે જાણો છો દરેક વ્યક્તિ માહિતીથી બસ એક ક્લિક કે લાઇક જેટલી દૂર છે અને દરેક જગ્યાએ પુષ્કળ માહિતી છે તો આપણું પોતાનું અંગત વ્યક્તિત્વ કેવી રીતે ઘડવું અને વ્યક્તિગતતા કેવી રીતે સાચવવી જેમ કે શું બદલાતા સમયની સાથે અનુકૂળ થવું અને તમારી જાતને બદલવી તેના વચ્ચે કોઈ સંતુલન છે તે કેવી રીતે કરવું સી વેન યુ સે પર્સનાલિટી જો જેને તમે વ્યક્તિગત વ્યક્તિત્વ એટલે પર્સનાલિટી એમ કહો છો તે પરસોના નામના મૂળ શબ્દ પરથી છે પરસોના એટલે માસ્ક જે તમે પહેરો છો ચોક્કસ પ્રકારનું કાર્ય કરવા માટે તમારે ચોક્કસ પ્રકારનું માસ્ક પહેરવું પડશે હવે તમે રમતવીર છો જ્યારે તમે તેના કોર્ટમાં હોવ ત્યારે તમારી પાસે એક માસ્ક હોય છે જે જરૂરી છે તે માસ્ક આક્રમક હોવું જોઈએ જો જરૂર પડે તો તમારા પ્રતિસ્પર્ધીમાં ડર લાવી દે ગમે તે હોય તે પ્રકારનું માસ્ક જરૂરી છે તમે તમારા ઘરમાં તે માસ્ક નથી પહેરતા તમારા મિત્રો સાથે તે માસ્ક નથી પહેરતા તમે કેમ કે આ માસ્કનો અર્થ છે કે તમે તમારી ઈચ્છાથી તેને પહેરી શકો અને ઉતારી શકો આ વાયરસના સમયમાં બધાને માસ્ક છે કોઈ વિકલ્પ નથી બધા જ અલગ પ્રકારના માસ્ક પહેરે છે માસ્ક પરંતુ વ્યક્તિત્વ તો છે જુદા જુદા પ્રકારની પ્રવૃત્તિઓ કરવા માટે જાય છે તેઓ તેને ઉતારી શકતા નથી દરેક જગ્યાએ તેઓ એક જ રીતે હોય છે હવે તે એક પીડાદાયક અનુભવ બની જશે જો તમે કોઈ બાળકને જુઓ કોઈ પણ વ્યક્તિ આજે તેમની ઉંમર ગમે તે હોય જ્યારે તેઓ પાંચ છ વર્ષના હતા ત્યારે તમે જોશો કે તેમના ચહેરા આ પ્રકારના હતા એક મોટું સ્મિત તમે તેને હસવાથી રોકી શકતા નથી પરંતુ ધીમે ધીમે તે ચહેરો એટલો ગંભીર અને લટકતો બની જાય છે કારણ કે તેઓ તેમના વ્યક્તિત્વ સાથે ફસાઈ જાય છે તેઓનો માસ્ક પહેરેલો તેઓ કાઢી શકતા નથી દરેક સમયે તે ચોંટેલો રહે છે તો આપણે આપણા વ્યક્તિત્વને સખત કરવાની જરૂર નથી તે એટલું મહત્વપૂર્ણ છે કે આપણે આપણું વ્યક્તિત્વ ફ્લેક્સિબલ બનાવીએ કે જુદા જુદા પ્રકારની પ્રવૃત્તિઓ કરવા માટે આપણે જુદા જુદા પ્રકારના માસ્ક પહેરવા સક્ષમ હોઈએ માસ્ક વિના તમે કામ કરી શકતા નથી એક વ્યક્તિત્વ વિના તમે વિશ્વમાં કાર્ય કરી શકતા નથી તે ચોક્કસ છે પણ તમારે એક વ્યક્તિત્વ સાથે ફસાઈ જવાની જરૂર નથી તમે એક અલગ વ્યક્તિ બની શકો છો જેમ પરિસ્થિતિની માંગ હોય તમે તે પ્રકારની વ્યક્તિ બની શકો છો ત્યારે તમારી જાતને સંપૂર્ણ અભિવ્યક્તિ મળશે નહીતર તમે પોતે બનાવેલા ઢાંચામાં ફસાઈ જશો તે એક જેલ હશે જે તમે જ બનાવો છો ને તેમાં ફસાઈ જાઓ છો જો કોઈ તમને કેદ કરે છે

ખુશ રહેવા માંગો છો પણ તે બીજી વ્યક્તિ ઉપર પણ આધાર રાખે છે જેની સાથે તમે વાત કરો છો અથવા પ્રતિક્રિયા આપો છો તો મને ખાતરી છે કે તમને ખબર છે કે તે સમયે તમારું માસ્ક ફરીથી આવી જાય છે તો તમે તેના માટે શું કરશો જેમ કે ઉદાહરણ તરીકે તમે કોઈ વ્યક્તિ સાથે વાત કરી રહ્યા છો અને તમને તે વ્યક્તિ ગમતી નથી અને તમારે તે જે કહે છે તેના પ્રમાણે કાર્ય કરવું પડશે અને તમે એમ કહેશો કે ઠીક છે તેણે આમ કીધું છે અને મારે એવી રીતે વર્તવું પડશે કે ઠીક છે મારે સારા બનવું પડશે તો તમે તેના પર કેવી રીતે પ્રતિક્રિયા આપો ઘણી વાર એવું થાય છે કે મને ખાતરી છે કે બધા સાથે આવું થાય છે મને પહેલા એ કહો કે તે છોકરો કોણ છે આ તો દેશભર માટે એક સમાચાર બની જશે

કારણ કે સર મેં ઘણી વાર આનો સામનો કર્યો છે જેમ કે તમે જાણો છો જ્યારે તમે તમારા મિત્રો અથવા અન્ય લોકો સાથે વાત કરતા હો ત્યારે તમને લાગે છે કે તેઓ ખોટા છે પણ તમે તેમને જણાવતા અચકાશો હું ક્યારેક કહી શકતી નથી એવા ઘણા લોકો છે જેઓ ચહેરા પર કહી શકતા નથી છે કે લોકો સાચા અને ખોટા હોવાની આ બાબત નથી આ વાત બસ એટલી જ છે કે દરેક વ્યક્તિ પોતાની સમજ અને પોતાની બુદ્ધિ પ્રમાણે જીવન જીવે છે અને એ પ્રમાણે વર્તે છે દરેક વ્યક્તિ સમાન હદે જીવનને જાણી અને સમજી શકતી નથી જો તમે જોશો કે લોકો જેવા છે તેવા તેઓ તેમની મર્યાદાઓને કારણે છે તો તમે તેઓ સાચા ખોટા સારા ખરાબ છે આ બધા અભિપ્રાય આપવાને બદલે તેમને તેમની મર્યાદાઓ તોડવા માટે કેવી રીતે મદદ કરી શકાય તે માટેનો પ્રયત્ન કરશો વિવિધ પ્રકારના લોકો હોય છે દરેક વ્યક્તિ જે કરે છે તે જરૂરી નથી કે તમને ગમવું જોઈએ અથવા મને ગમવું જોઈએ એવું નથી હોતું પણ એમ કરવાની કોઈ જરૂર નથી જો તમે ચોક્કસ કાર્ય કરવા માટે એક માસ્ક પહેરો છો તો પણ તમે માસ્ક ની અંદર જે છો તે જ છો પણ અત્યારે સમસ્યા તે છે કે તમારા ચહેરા પર માસ્ક એટલું ચુસ્ત બેસી ગયું છે કે તમે માસ્ક કહ્યું છે અને હું કહ્યું છું તે પારખી શકતા નથી તેથી જ્યારે હું એક માસ્ક અથવા એક વ્યક્તિત્વ કહું છું તેનો અર્થ તે છે કે જે તમે સભાનપણે પહેરો છો જ્યારે તે સભાનપણે ધારણ કરો છો ત્યારે તે ત્યાં છે તે કાર્ય માટે તે ત્યાં છે પરંતુ તમે તે નથી બની જતા જો જ્યારે હું કહું છું કે તમે એવા નથી બની જતા તમે એક ઊંચી છોકરી છો મેં તમને જે પણ પોડિયમ પર ઊભેલા જોયા છે તમે બીજા કોઈ પણ કરતા ઊંચા લાગો છો તો તમે બસ આ રીતે નહોતા જન્મ્યા તમે બસ આટલા જ જન્મ્યા હતા અને હવે તમે આટલા બની ગયા છો આ બસ ભેગું થયેલું છે શરીર બસ એક સંગ્રહ છે તેવી જ રીતે તમે જેને મારું મન મારા વિચાર મારી લાગણી કહો છો તે ભેગું કરેલું છે જે આપણે ભેગું કરીએ છીએ તે આપણું છે તે આપણે પોતે ના હોઈ શકીએ ખરું ને તે આપણે નથી અત્યારે આ કપડા તે કદાચ મારા છે પણ તે હું ન હોઈ શકું તેવી જ રીતે શરીર તેવી જ રીતે મનની રચનાઓ જો આપણે આ વિશે સભાન થઈ જઈએ હું શું છું અને હું શું નથી જો આ એક વસ્તુ દરેક વ્યક્તિ પોતાની અંદર સ્થાયી કરી લે જો તેઓ આ વિશે સભાન હોય તો આ બધું કોઈ સમસ્યા નથી આપણે આ શરીરનો અને આ મનનો તેની શ્રેષ્ઠ ક્ષમતા પર ઉપયોગ કરીશું તેટલું જ છે ખાસ કરીને તમારા જેવા રમતવીર માટે તમારા શરીર અને મનનો તેની શ્રેષ્ઠ ક્ષમતા પર ઉપયોગ કરવો અંતે તેનું જ મહત્વ છે તો અત્યારે તમે પોતે જ નોંધ્યું હશે દરેક માણસે તેમની રોજબરોજની પ્રવૃત્તિમાં નોંધ્યું હશે કેમ કે તમે એક રમત માટે છે કેમ કે જો તમારું તમારી શ્રેષ્ઠ ક્ષમતા પર કામ ન કરવાનું પરિણામ તરત જ દેખાશે અન્ય લોકો માટે જો તેઓ આજે કંઈક સારું નથી કરતા તો તેમના માટે તેનું પરિણામ આવતા બે વર્ષ લાગી શકે છે તમારા માટે તે તાત્કાલિક છે જો તમે તે ક્ષણે બરાબર રીતે કાર્ય ન કરો તો એ ખરાબ છોટ જતો રહેશે તેથી તેના કારણે તમારા માટે આ નોંધવું ઘણું વધારે સરળ છે કે તમારા જીવનમાં કેટલી વાર તમારો પોતાનો વિચાર તમારી પોતાની લાગણી તમારો પોતાનો ખ્યાલ અને અભિપ્રાયો તમારા કાર્યમાં અવરોધ બની જાય છે તો વિશ્વમાં ઘણા બધા પડકારો છે અત્યારે આપણે ખૂબ જ પડકારજનક સમયમાં છીએ બરાબર ને પણ તમે પોતે તમારી ક્ષમતાઓ તમારા પોતાના વિચારો તમારી પોતાની લાગણી તમારી પોતાના શરીરની કામગીરી તે તમારા જીવનમાં અવરોધ ન બનવી જોઈએ તે દરેક માણસે કરવું જોઈએ તેવી સૌથી મહત્વપૂર્ણ વસ્તુ છે દુનિયા આપણને શું કરવા દે કે નહીં આપણે જાણતા નથી તે સમય આધારિત છે આજે જુઓ કારણ કે તમે સદીમાં છો તમે રેકેટ ચલાવી રહ્યા છો પરંતુ કદાચ જો તમે અઢી હજાર વર્ષ પહેલા હોત તો તમે તલવાર અથવા બીજું કંઈક ચલાવી રહ્યા હોત બરોબર હું કહું છું તે સમય છે જે આપણને આપણે જે કરી રહ્યા છીએ તે કરવા દે છે તેથી આ સમયે જેમ સંભાવનાઓ છે તેમ પડકારો પણ છે આ પરિસ્થિતિમાં એક વ્યક્તિ માટે પોતાનું શરીર પોતાના વિચાર પોતાની લાગણી પોતાની શક્તિઓ પોતે જ એક પડકાર ભરી જાય છે બી ચેલેન્જ બાય જો તમે એક આ પડકારને દૂર કરી દો તમારા જીવનમાં તમે તમારું શ્રેષ્ઠ પ્રદર્શન કરશો શું તમારું શ્રેષ્ઠ વિશ્વનું સૌથી શ્રેષ્ઠ હશે આપણે નથી જાણતા તે વિવિધ વાસ્તવિકતાઓને આધીન છે પણ મહત્વની વાત એ છે કે હું દુનિયામાં શ્રેષ્ઠ છું કે નહીં એ મહત્વનું નથી તમારા શ્રેષ્ઠ માટે તમે હંમેશા પ્રયત્નશીલ છો તમે તમારા પોતાના માટે ક્યારેય અવરોધ નથી અન્ય અવરોધોને આપણે પાર કરવા પડશે